वंदे मातरम विद्यार्थी मित्रों, केम छो? मजा में मित्रों, आप आज विकल समीकरण जेड बल रीत में बहुत सरस मजा रीत जो है। आप अत्यारुधी गुजरात बोर्ड में एक कक्षा और एकज परिमाण हो विकल समीकरण उकेल त्रण रीत जी थी। आप अँ एक कक्षा अने एक थी वधारे परिमाण हो डीवाय बाय डीएक्स हो पर डीवाय बाय डीएक्स होल स्क्वेर हो डीवाय बाय डीएक्स होल क्यूब हो डीवाय बाय डीएक्स होल रेस टू फोर हो कोई पण होय एटले के परिमाण एक थी वधारे पण कक्षा एक ज होय तेवा विकल समीकरण नो उकेल आपणे मेळवो छे। तो एवा उकेल कई रीते मेळववा ए एक्जाम्पल तरीके आपणे जोईए। जोजो, धारो के अहींया एक एक्जाम्पल छे पी माइनस एक्स पी माइनस ई रेस टू एक्स पी माइनस वन अपन वाय इक्वल टू जीरो। अहींया एक समीकरण छे पण समीकरणना अवयव पाड़ीने आपणे एक समीकरण आप्युं छे। आ धारो के तमे काउंट छोड़ नाखो तो पी क्यूब थाय महत्तम घात पी क्यूब थाय पछी पी स्क्वेर पी अने कॉन्स्टंट पद पण आवानुं एटले पी क्यूब नी पदावली आ थई। अने पी जे छे ने ए डीवाय बाय डीएक्स छे, मतलब डीवाय बाय डीएक्स होल क्यूब वाळू आ एक विकल समीकरण आपणे आप्युं छे अने जे आपणे उकेलवानुं छे। એટલે મિત્રો, આવું કોઈપણ સમીકરણ તમને આપ્યું હોય ડીવાય બાય ડીએક્સ હોલ સ્ક્વેર હોય હોલ ક્યુબ હોય હોલ ચાર ઘાત હોય ગમે તે ઘાત ફોર ઘાત હોય ગમે તે ઘાત હોય તો સૌ પ્રથમ એના અવયવ પાડવાના। અવયવ પાડતા તો તમને આવડે જ છે, તો એ અવયવ પાડવાના। અહીંયા આપણને અવયવ પાડેલા આપેલા છે, હવે શું કરવું? અવયવ પાડ્યા પછી તો ઇક્વલ ઝીરો, તો શું થયે? પી માઇનસ એક્સ ઇક્વલ ટુ ઝીરો, પી માઇનસ ઈ રેસ ટુ એક્સ ઇક્વલ ટુ ઝીરો, પી માઇનસ વન ઓપન વાય ઇક્વલ ટુ ઝીરો। तो पी माइनस एक्स बराबर जीरो, तो पी इज इक्वल टू एक्स, पी एट डीवाय बाय डीएक्स है, तो डीवाय बाय डीएक्स इज इक्वल टू एक्स, डीवाय डीएक्स ने आबर ले लो तो डीवाय इज इक्वल टू डीएक्स, बे बात संकलन करो तो इंटीग्रेशन ऑफ डीवाय इज इक्वल टू इंटीग्रेशन ऑफ डीएक्स, मतलब वाई इज इक्वल टू एक्स स्क्वेर बाय टू प्लस सी। आ पहलो जो भाग हो एनो आपणे उकेल मेळी लीधो। ए ज रीते बीजा और तीजा भागनो उकेल मेळवानो। तो आ रीते अवयव पाड़ी तमाम जे भाग छे ए तमामे तमाम भागना आपणे उकेल मेळववाना। तो आ पहला भागनो उकेल थयो, हवे बीजो भाग। तो पी माइनस ई रेस टू एक्स बराबर जीरो, मतलब पी बराबर ई रेस टू एक्स, पी एटले डीवाय बाय डीएक्स छे, तो डीवाय बाय डीएक्स बराबर ई रेस टू एक्स, तो डीवाय इज इक्वल टू ई रेस टू एक्स इंटू डीएक्स, बने पाछु संकलन करो तो इंटीग्रेशन ऑफ डीवाय इज इक्वल टू इंटीग्रेशन ऑफ ई रेस टू एक्स डीएक्स। आ थशे वाय, आ थशे ई रेस टू एक्स प्लस सी। आ बीजा જે અવયવ છે એનો ઉકેલ। હવે ત્રીજો, તો પી માઇનસ વન ઓપન વાય બરાબર ઝીરો, મતલબ પી ઇઝ ઇક્વલ ટુ વન ઓપન વાય, તો ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ વન ઓપન વાય, તો વાય ડીવાય ઇઝ ઇક્વલ ટુ ડીએક્સ, બંને બાજુ સંકલન કરો ઇન્ટિગ્રેશન ઓફ વાય ડીવાય ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ ડીએક્સ, તો શું થશે? વાય સ્ક્વેર બાય ટુ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ સી। આ વિકલ્પ, આ જે ત્રીજો અવયવ છે એનો ઉકેલ છે। હવે શું કરવું? આ ત્રણે ત્રણ નો ગુણાકાર છે, મતલબ આ ત્રણે ત્રણ જે ઉકેલ છે એ ઉકેલનું મલ્ટિપ્લિકેશન કરવાનું। આ બંને આભાર લઈ લો, એટલે વાય માઇનસ એક્સ સ્ક્વેર બાય ટુ માઇનસ સી, વાય માઇનસ એક્સ સ્ક્વેર બાય ટુ માઇનસ સી ઇન્ટુ, આ બધું ગુણાકારમાં છે ને તો અહીંયા પણ ઇન્ટુમાં લેવાનું, ઇન્ટુ વાય માઇનસ ઈ રેસ ટુ એક્સ માઇનસ સી, અને ત્રીજું વાય સ્ક્વેર બાય ટુ માઇનસ એક્સ માઇનસ સી ઇઝ ઇક્વલ ટુ ઝીરો। આ જે માઇનસ સી છે ત્યાં તમે પ્લસ સી લખી શકો, કારણ કે એ તો સ્વેર અચળાંક છે ગમે તે, બરાબર? એટલે બહુ સિમ્પલ છે આ। તમને જો એકથી વધારે પરિમાણ ધરાવતું વિકલ સમીકરણ આપેલું હોય તો શું કરવાનું? એના અવયવ પાડી દેવાના, જે અવયવ પડે અવયવના ટુકડા પાડી એનો ઉકેલ મેળવો, એનો ઉકેલ જે મળે એ તમામનો મલ્ટિપ્લિકેશન એ આપેલ વિકલ સમીકરણનો ઉકેલ થાય। ખ્યાલ આવશે? હજી જોઈએ, જો નેક્સ્ટ એક્ઝામ્પલ એક્સ સ્ક્વેર પી સ્ક્વેર પ્લસ ટુ એક્સ વાય પી માઇનસ સિક્સ વાય સ્ક્વેર ઇક્વલ ઝીરો, આને ઉકેલવું છે, જ્યાં પી આપણું ડીવાય બાય ડીએક્સ છે। તો સીધી વાત છે, આને તો અવયવ પડી જશે થ્રી ઇન્ટુ ટુ, તો એક્સ સ્ક્વેર પી સ્ક્વેર પ્લસ થ્રી એક્સ વાય પી માઇનસ ટુ એક્સ વાય પી માઇનસ સિક્સ વાય સ્ક્વેર ઇક્વલ ઝીરો, આ બંનેમાંથી શું કમન આવશે? તો કે એક્સપી, તો એક્સપી પ્લસ થ્રી વાય માઇનસ ટુ વાય કોમન, એક્સપી પ્લસ થ્રી વાય, તો એક્સપી માઇનસ ટુ વાય અને એક્સપી પ્લસ થ્રી વાય ઇક્વલ ઝીરો અવયવ પડી ગયા। આ બે અવયવ, એક આ લઈએ એક આ બાજુ લઈએ, તો એક્સપી ઇક્વલ ટુ ટુ વાય અને એક્સપી ઇક્વલ ટુ માઇનસ થ્રી વાય, પી એટલે ડીવાય બાય ડીએક્સ, તો એક્સ ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ વાય, આ ડીએક્સ ને આભાર લઈ લો ટુ, આ વાય ને આભાર લઈ લો, તો ડીવાય બાય ટુ સોરી વાય ઇઝ ઇક્વલ ટુ ડીએક્સ બાય એક્સ, બે બાજુ ઇન્ટિગ્રેશન,
ઇન્ટિગ્રેશન ઓફ ડીવાય બાય વાય ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ટુ ડીએક્સ બાય એક્સ. આ થશે લોગ ઓફ મોડ વાય ઇઝ ઇક્વલ ટુ લોગ ઓફ મોડ એક્સ પ્લસ લોગ સી. તો લોગ કાઢ નાખો તો વાય બરાબર એક્સ સ્ક્વેર ઇન્ટુ સી. આ પહેલા ભાગનો ઉકેલ. બીજો ભાગ એક્સ પી ઇક્વલ ટુ માઇનસ થ્રી વાય, એક્સ ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ માઇનસ થ્રી વાય. તો વાય આ બાજુ, એક્સ આ બાજુ, ડીવાય બાય વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ થ્રી બાય એક્સ ડીએક્સ. બે બાદ સંકલન. આ થશે લોગ ઓફ મોડ વાય, આ થશે માઇનસ થ્રી લોગ ઓફ મોડ એક્સ પ્લસ લોગ ઓફ મોડ સી. સાદરૂપ આપો તો વાય ઇઝ ઇક્વલ સી અપોન એક્સ ક્યુબ. આ આપણો બીજો ભાગ. તો પહેલો બીજો ભાગ આ બંને ભાગનું મલ્ટિપ્લિકેશન હતું, તો એનો જે ઉકેલ આવે એ ઉકેલનું પણ મલ્ટિપ્લિકેશન. તો શું લખાય? સમીકરણ એક આ જે છે, એક અને બે પરથી વાય સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર સી ઇન્ટુ એક્સ ક્યુબ વાય માઇનસ સી ઇઝ ઇક્વલ ઝીરો, જે આનો ઉકેલ થાય. મિત્રો, અહીંયા આ અવયવ પડી ગયા. ધારો કે અવયવ ન પડે તો દ્વિઘાત સમીકરણમાં શું કરતા હતા આપણે? માઇનસ બી સ્ક્વેર પ્લસ ઓ માઇનસ રૂટ ડેલ્ટા અપોન ટુ એ કરતા હતા, અવયવ પડતા હતા વિવેચકની રીતથી. તો એ રીતે પણ તમે આના અવયવ પાડી શકો છો. ઇન શોર્ટ, અવયવ પાડવાના, બીજું કંઈ નથી. બરાબર, તમને જે એકથી વધારે પરિમાણ ધરાવતા સમીકરણ આપેલા હોય, વિકલ સમીકરણ, એના કોઈપણ રીતે અવયવ પાડી દેવાના. અવયવ પાડી જે ભાગ મળે એ ભાગનો અલગ અલગ ઉકેલ મેળવવાના, અને છેલ્લે એનું મલ્ટિપ્લિકેશન, એ ફાઇનલ આપણો આન્સર. બરાબર. નેક્સ્ટ, એક્સ વાય સ્ક્વેર કાઉન્સમાં પી સ્ક્વેર પ્લસ ટુ ઇઝ ઇક્વલ ટુ પી વાય ક્યુબ પ્લસ એક્સ ક્યુબ ઉકેલો, જ્યાં પી ઇઝ ઇક્વલ ટુ ડીવાય બાય ડીએક્સ. તો સૌથી પહેલાં આપણે કાઉન્સ છોડી દઈએ. શું થાય? જો એક્સ વાય સ્ક્વેર પી સ્ક્વેર પ્લસ ટુ એક્સ વાય સ્ક્વેર ઇઝ, આને આ બાદ લઈ લો, આને આ બાદ લઈ લો, માઇનસ ટુ પી વાય ક્યુબ માઇનસ એક્સ ક્યુબ ઇક્વલ ઝીરો. એક આ પદ અને આ એક્સ ક્યુબ એ સાથે રાખો અને આ બે સાથે રાખો. આમાંથી એક્સ કોમન અને આમાંથી ટુ વાય સ્ક્વેર કોમન. તો અહીંયા શું વધે? વાય સ્ક્વેર પી સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર, અને અહીંયા વાય પી માઇનસ એક્સ. આના અવયવ પડી જાય વાય પી માઇનસ એક્સ અને વાય પી પ્લસ એક્સ, જેમાંથી વાય પી માઇનસ એક્સ કોમન આવશે. તો વાય પી માઇનસ એક્સ, હવે શું વધ્યું? એક્સ વાય પી પ્લસ એક્સ માઇનસ ટુ વાય સ્ક્વેર ઝીરો. આનાથી વિશેષ આમાં અવયવ પડતા નથી. કોઈ વાંધો નહીં, બે ભાગ તો પડ્યા, તો એક ભાગ બરાબર ઝીરો લઈ લો. તો શું થાય? વાય ડીવાય બાય ડી એક્સ ઇક્વલ ટુ એક્સ ડી એક્સ. આ બાદ લઈ લો વાય ડીવાય ઇઝ ઇક્વલ ટુ એક્સ ડીએક્સ. બે બાદ સંકલન. ઇન્ટિગ્રેશન ઓફ વાય ડીવાય ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ એક્સ ડીએક્સ. તો વાય સ્ક્વેર બાય ટુ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર બાય ટુ પ્લસ સી. સમીકરણ નંબર એક આપી દો એને. આ એક ભાગનું ઉકેલ મળી ગયો. હવે બીજો ભાગ, એક્સ કાઉન્સમાં વાય પી પ્લસ એક્સ માઇનસ ટુ વાય સ્ક્વેર ઇક્વલ ઝીરો. કાઉન્સ છોડ દો. એક્સ વાય પી પી જગ્યાએ ડીવાય બાય ડીએક્સ પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ ટુ વાય સ્ક્વેર બરાબર ઝીરો. તો આમાં મિત્રો આપણે એક સાદરૂપ આપીએ. એક તો બે વડે ગુણીએ અને એક્સ વડે ભાગી નાખીએ, બે વડે ગુણીએ અને એક્સ વડે ભાગી નાખીએ. તો શું થાય? ટુ વાય ડીવાય બાય ડીએક્સ માઇનસ ફોર વાય સ્ક્વેર બાય એક્સ. આને પેલી પર લઈ જવાનું અને એક્સ એક્સ વડે ભાગી નાખવાનું, ટુ વડે ગુણવાનું છે, માઇનસ ટુ એક્સ. તો આ જે છે મિત્રો, આ વિકલ સમીકરણ તમે જોઈ શકો છો, બર્નુલી સમીકરણ તરીકે તમે લઈ શકો છો. આ બર્નુલી જ છે. તમે વાય સ્ક્વેર બરાબર ટી લઈ લો, ટુ વાય ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ડીટી બાય ડીએક્સ. સાદરૂપ આપો તો ડીટી બાય ડીએક્સ માઇનસ ફોર ટી બાય એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટુ એક્સ, જે આપણું વિકલ સમીકરણ, સુરેખ વિકલ સમીકરણ આવી ગયું. જેને સુરેખ વિકલ સમીકરણમાં સરખાવો તો પી ઓફ એક્સ એટલે માઇનસ ફોર બાય એક્સ, ક્યુ ઓફ એક્સ એટલે માઇનસ ટુ એક્સ, આઈ એફ બરાબર ઇ રેસ ટુ ઇન્ટિગ્રેશન પી ઓફ એક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ઇ રેસ ટુ ઇન્ટિગ્રેશન માઇનસ ફોર બાય એક્સ ડીએક્સ, ઇ રેસ ટુ માઇનસ ફોર લોગ ઓફ મોડ એક્સ. આ થશે વન ઓપન એક્સ રેસ ટુ ફોર. આ એક્સ રેસ ટુ માઇનસ ફોર, એક્સ રેસ ટુ માઇનસ ફોર એટલે વન ઓપન એક્સ રેસ ટુ ફોર જ થવાનું છે. સૂત્ર ટી ઇન્ટુ આઈ એફ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ક્યુ ઓફ એક્સ આઈ એફ ડીએક્સ. ટી ઇન્ટુ વન ઓપન એક્સ રેસ ટુ ફોર ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ક્યુ ઓફ એક્સ એટલે માઇનસ ટુ એક્સ ઇન્ટુ વન ઓપન એક્સ રેસ ટુ ફોર. ટી એટલે વાય સ્ક્વેર છે, તો વાય સ્ક્વેર બાય એક્સ રેસ ટુ ફોર માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ માઇનસ ટુ, એક એક એક્સ કેન્સલ થશે, વન ઓપન એક્સ ક્યુબનું સંકલન માઇનસ વન ઓપન ટુ એક્સ સ્ક્વેર એટલે માઇનસ ટુ કેન્સલ એટલે વન ઓપન એક્સ સ્ક્વેર. એટલે વાય સ્ક્વેર બાય એક્સ રેસ ટુ ફોર ઇઝ ઇક્વલ ટુ વન ઓપન એક્સ સ્ક્વેર પ્લસ સી, જે આપણો સમીકરણ નંબર બે. હવે અહીંયાથી આપણે બે ભાગ કર્યા, તો આ બંનેનો ગુણાકાર છે, તો આ બંનેનો જે ઉકેલ આવ્યો છે એ ઉકેલનો પણ મલ્ટિપ્લિકેશન કરવાનો. તો આનો ઉકેલ તો ક્યાં છે? તો શું લખાય આના પરથી? વાય સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર, આ ટુ સી, ટુ સીની જગ્યાએ આપણે સી લઈ લઈએ સ્ક્વેર અચળાંક, અને આનો આપણે લસા લઈ લઈશું, વાય સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ સી એક્સ રેસ ટુ ફોર. આ એક્સ રેસ ટુ ફોર અહીંયા ગુણાય, પણ સી સાથે, જો સી સાથે કોઈ ચલ હોય તો એને ડાયરેક્ટ કોન્સ્ટન્ટમાં ટ્રાન્સફર ન કરતા, જેમ કે અહીંયા ટુ સી, ટુ સી આખું કોન્સ્ટન્ટ જ થયું,
તો તમે એની જગ્યાએ સી લખી શકો છો, પણ અહીંયા x is to 4 into c, x ચલ છે તો x is to 4 into c ની જગ્યા ઉપર c ના લખી દેતા, કારણ કે x is to 4 એ ચલ કહેવાય, તો અહીંયા એને એમને એમ રાખવું પડશે x is to 4 into c, પણ આ બધી એટલે માઇનસ is equal to 0. આ રીતે તમે એક કક્ષા અને એકથી વધારે પરિમાણ ધરાવતા હોય એનું વિકલ સમીકરણ તમે મેળવી શકો છો. મિત્રો, જો એકથી વધારે કક્ષા હોય ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર, તો ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેરને કરતાં બનાવી તમે એનું ઇન્ટિગ્રેશન કરો એટલે કક્ષા ઓછી કરી શકો છો, જો આવો દાખલો પૂછાય તો. બરાબર છે? તો આ સરસ મજાની એક આ રીત હતી મિત્રો. હવે જે ડબલની છેલ્લી રીત, આ ચેપ્ટરની પણ છેલ્લી રીત, અને એ છે ભૂમિતિમાં વિકલ સમીકરણનો ઉપયોગ. ભૂમિતિમાં વિકલ સમીકરણનો ઉપયોગ કેવો થાય, કઈ રીતે થાય, આપણે થોડાક જો તમને યાદ કરાવું, એનસીઆરટીમાં થોડાક દાખલાઓ આપણે જોયા છે. 2 વર્ષ બાદ વસ્તીમાં થતો વધારો, કોઈ એક વ્યક્તિએ બેંકમાં આટલા રૂપિયા જમા કરાવેલા હોય તો અમુક વર્ષ પછી એના મુદ્દલમાં થતો વધારો, આવા દાખલા આપણે કરેલા છે. પછી કોઈ પદાર્થનું વિઘટનનો દર, આવા દાખલા પણ આપણે જોયેલા છે. બેક્ટેરિયામાં થતો વધારો, આ દાખલા પણ આપણે જોયા છે. આ બધા જે દાખલાઓ છે એનો સમાવેશ તમે આમાં કરી શકો છો. એનથી વિશેષ જે એક્ઝામ્પલ છે એ આપણે આમાં જોવા છે. બરાબર, થોડા સૂત્ર પણ આવશે જોજો, અને એ સૂત્રનો ઉપયોગ તમે વિકલિતના ઉપયોગ નામના ચેપ્ટરમાં પણ કરી શકો છો, એમાં પણ આ ટોપિક આવશે જ તે. તો ભૂમિતિમાં વિકલ સમીકરણનો ઉપયોગ કઈ રીતે કરી શકાય જોજો. અહીંયા આપણે કોઈ એક વક્ર લઈ લઈએ, આ એક વક્ર છે બરાબર, એ વક્રને હું સ્પર્શક દઉં, આ સ્પર્શક બરાબર, જેમાં સ્પર્શ બિંદુ છે એક્સ ઝીરો વાય ઝીરો, અથવા તમે એને એક્સ વન વાય વન લઈ શકો છો. આપણે એક્સ વન વાય વન લઈએ અહીંયા, એક્સ વન વાય વન બરાબર છે, કારણ કે સૂત્રમાં આપણે એક્સ વન વાય વન લખ્યું છે એટલે. તો ત્યાં એક્સ વન વાય વન લઈએ, આ સ્પર્શક વક્રના કોઈ એક બિંદુથી, વક્રને સ્પર્શતી રેખા એટલે સ્પર્શક, આ સ્પર્શક થયો જે એક્સ અક્ષને ટી બિંદુમાં છેદે છે. હવે જોજો અહીંયા બીજી રેખા છે જેને કહેવાય અભિલંબ. શું કહેવાય? અભિલંબ. અભિલંબ એટલે શું? તો કે સ્પર્શકને સ્પર્શ બિંદુથી લંબ, સ્પર્શકને સ્પર્શ બિંદુથી લંબ જે રેખા છે એને અભિલંબ કહેવાય. બરાબર, અભિલંબની વ્યાખ્યા ખાસ ધ્યાન રાખજો. સ્પર્શક, આ સ્પર્શકને સ્પર્શ બિંદુથી લંબ, આ તમે જે દોરો લંબ, સ્પર્શક અને અભિલંબ એ બંને એકબીજાને લંબ હોય, સ્પર્શકને સ્પર્શ બિંદુથી લંબ જે રેખા હશે એને તમે અભિલંબ કહી શકો છો. બરાબર, આ સ્પર્શક અને આ અભિલંબ. હવે આ સ્પર્શક અને અભિલંબ જે સ્પર્શ બિંદુ છે ત્યાંથી હું એક્સ અક્ષ પર લંબ દોરું, જો એ લંબ એ આપણો એમ હોય, એમ બરાબર, એમ, તો એમથી સ્પર્શક એક્સ અક્ષને જ્યાં છેદે છે, એમથી સ્પર્શક એક્સ અક્ષને જ્યાં છેદે છે એટલી લંબાઈ એને કહેવાય અવસ્પર્શક. શું કહેવાય? આ બધી વ્યાખ્યાઓ છે, સ્પર્શક, પછી આપણે અભિલંબ જોયું, હવે આ અવસ્પર્શક. અવસ્પર્શક એટલે શું? તો સ્પર્શ બિંદુથી એક્સ અક્ષ પર લંબ દોરો, એ લંબ જો એમ બિંદુ આગળ છેદે તો એમથી ટી સુધીનું જે અંતર છે એને કહેવાય અવસ્પર્શક. હવે એ એમથી જો અભિલંબ એક્સ અક્ષને જી બિંદુમાં છેદે તો એમ જી જેને કહેવાય અવાભિલંબ. તો આ અવાભિલંબ કહેવાય, આ અવસ્પર્શક કહેવાય. તો આપણી પાસે 4 ટોટલ સમીકરણ આવશે, સ્પર્શકનું સમીકરણ, અભિલંબનું સમીકરણ, અવસ્પર્શકની લંબાઈ અને અવાભિલંબની લંબાઈ, એ આપણે જોઈશું. પણ અહીંયા એક સૂત્ર છે જુઓ, સૌથી પહેલાં સ્પર્શકનું સમીકરણ. તો સ્પર્શકનું સમીકરણ મિત્રો આપણે રેખા ચેપ્ટરમાં 11મા ધોરણમાં ભણી ચૂક્યા છીએ. ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ એમ કાઉન્સમાં એક્સ માઇનસ સોરી વાય માઇનસ વાય વન ઇઝ ઇક્વલ ટુ એમ કાઉન્સમાં એક્સ માઇનસ એક્સ વન, આ સૂત્ર હતું ઢાળ સૂત્ર, ઢાળ બિંદુ સમીકરણ. વાય માઇનસ વાય વન ઇઝ ઇક્વલ ટુ એમ કાઉન્સમાં એક્સ માઇનસ એક્સ વન, જ્યાં એક્સ વન ને વાય વન શું હતું? તો કે સ્પર્શ બિંદુ. એમ એટલે ઢાળ. સ્પીધી વાત છે, ઢાળને આપણે આ ચેપ્ટરમાં જ ડીવાય બાય ડીએક્સ કીધો છે. એટલે એ જે સૂત્ર છે વાય માઇનસ વાય વન ઇઝ ઇક્વલ ટુ એમ કાઉન્સમાં એક્સ માઇનસ એક્સ એક્સ વન, એમાં એમની જગ્યાએ આપણે ઢાળ લઈશું જે ડીવાય બાય ડીએક્સ છે. તો સ્પર્શનું સમીકરણ શું થઈ જાય? વાય માઇનસ વાય વન ઇઝ ઇક્વલ ટુ ડીવાય બાય ડીએક્સ કાઉન્સમાં એક્સ માઇનસ એક્સ વન. તો આ જે છે સ્પર્શકનું સમીકરણ થયું. આપણે બીજા સમીકરણ જોઈએ, પહેલાં આટલું લખી લો. આગળ જોઈએ અભિલંબનું સમીકરણ. જો આ સ્પર્શકનો ઢાળ
સ્પર્શકનો ઢાળ, આપણે કોઈ પણ રેખા હોય એ રેખાને લંબ રેખાનું સમીકરણ મેળવવું હોય તો શું કરવાનું? તો જે રેખાનો ઢાળ હોય એને લંબ રેખાનો ઢાળ શું થાય? ધારો કે કોઈ રેખાનો ઢાળ એમ વન છે, તો એને લંબ રેખા હોય એ લંબ રેખાનો ઢાળ શું થાય? તો માઇનસ વન અપોન એમ વન કહી શકાય. તો આ રેખાનો ઢાળ હતો એટલે કે સ્પર્શકનો ઢાળ હતો ડીવાય બાય ડીએક્સ, તો એને લંબ રેખાનો ઢાળ શું થાય? માઇનસ ડીએક્સ બાય ડીવાય, બરાબર. તો એ ઢાળ અને સ્પર્શ બિંદુ તો એક્સ વન વાય વન છે જ, તો એ જ સમીકરણ થાય વાય માઇનસ વાય વન ઇઝ ઇક્વલ ટુ એમ કાઉન્સમાં એક્સ માઇનસ એક્સ વન. પણ આ એમ એટલે શું? તો કે આપણે આનું સમીકરણ મેળવવું છે અભિલંબનું, તો અભિલંબનો ઢાળ શું થાય? માઇનસ ડીએક્સ બાય ડીવાય. તો વાય માઇનસ વાય વન ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડીએક્સ બાય ડીવાય કાઉન્સમાં એક્સ માઇનસ એક્સ વન. હવે અવસ્પર્શકની લંબાઈ એટલે આપણે આ એમ ટી મેળવવું છે. એમ ટી તો એમ ટી જોજો, આ જે છે આ આનું થીટા કહી શકું, તો તમે ટેન થીટા લો, ટેન થીટા, ટેન થીટા શું થાય? પી એમ ના છેદમાં એમ ટી. તો પી એમ તો વાય વન કહેવાય ને, પી એમ તો વાય વન કહેવાય, આ બિંદુ એક્સ વન વાય વન છે, તો આટલું અંતર શું થાય? વાય વન. તો ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ પી એમ ના છેદમાં એમ ટી. તો ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ વાય વન ના છેદમાં એમ ટી. તો એમ ટી ઇઝ ઇક્વલ ટુ વાય વન ના છેદમાં ટેન થીટા. પણ ટેન થીટા એટલે એ પણ રેખાનો ઢાળ જ થયો, બરાબર. કારણ કે તમને ખબર છે જો કોઈ રેખા એક્સ અક્ષની ધન દિશા સાથે થીટા માપનો ખૂણો બનાવે તો તેના ટેન મૂલ્યને તે રેખાનો ઢાળ કહેવાય. રેખાની સૌથી પહેલી ઢાળની વ્યાખ્યા આ હતી, કોઈ રેખા એક્સ અક્ષની ધન દિશા સાથે થીટા માપનો ખૂણો બનાવે તો તેના ટેન મૂલ્યને તે રેખાનો ઢાળ કહેવાય. તો આ ટેન થીટા એટલે ઢાળ જ થયો, એટલે ડીવાય બાય ડીએક્સ. બદલામાં શું થયું? આ જે એમ ટી છે, એમ ટી ઇઝ ઇક્વલ ટુ વાય વન અપન ટેન થીટા હતું, તો વાય વન અપન ડીવાય બાય ડીએક્સ. વાય વનની જગ્યાએ આપણે વાય લીધું છે, અહીંયા ઇઝિકલ વાય અપન ડીવાય બાય ડીએક્સ. સેમ એ જ રીતે તમે વિચારો તો અવાભિલંબ જે છે, અવાભિલંબ પણ એ જ રીતે થશે વાય ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ. સેમ એ જ રીતે તમે થીટા લઈને વિચારો. હવે સ્પર્શકની લંબાઈ, આ સ્પર્શ બિંદુ આપણી પાસે એક આ સ્પર્શક સમીકરણ મળી ગયું. હવે આ એક્સ અક્ષને ક્યાં છેદે છે એ કરો, અને એના પરથી આ બિંદુ તો છે તમારી પાસે, આ સ્પર્શ બિંદુ મળી જાય એક્સ અક્ષને જ્યાં છેદે તે, આ બિંદુ છે, અંતઃસૂત્રનો ઉપયોગ કરો તો તમારી પાસે સ્પર્શકની લંબાઈ મળી જશે મોડ ઓફ વાય વન ઇન્ટુ રૂટ ઓફ વન પ્લસ ડીએક્સ બાય ડીવાયનો સ્ક્વેર. એ જ રીતે અભિલંબની લંબાઈ, તો બિંદુ છે આ બિંદુ, તમે એક્સ અક્ષને જ્યાં છેદે અભિલંબનું સમીકરણ એટલે આ સમીકરણ, એક્સ અક્ષને જ્યાં છેદે એ રીતે મેળવી લો, તો સ્પર્શ બિંદુ તમને મળશે એટલે અભિલંબ લંબાઈ તમને મળે વાય વન ઇન્ટુ રૂટ ઓફ વન પ્લસ ડીવાય બાય ડીએક્સનો સ્ક્વેર. સ્પર્શકનો એક્સ અંતઃખંડ, આ સ્પર્શક એક્સ અક્ષને ક્યાં છેદે એટલે વાય બરાબર ઝીરો, આ વાય ઝીરો લઈ લો, આ એક્સ નીચે ડીએક્સ બાય ડીવાય બાય ડીએક્સ નીચે, તો શું થાય? માઇનસ વાય વનના છેદમાં ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ એક્સ વન. એક્સ વન આ બદલાવો એટલે પ્લસ એક્સ વન માઇનસ વાય વનના છેદમાં ડીવાય બાય ડીએક્સ, એટલે કે એક્સ વન માઇનસ વાય વન ઇન્ટુ ડીએક્સ બાય ડીવાય. એક્સ વન માઇનસ વાય વન ઇન્ટુ ડીએક્સ બાય ડીવાય. એ જ રીતે વાય અને તમે મેળવો તો એક્સ ઝીરો લઈ લો, તો વાય માઇનસ વાય વન ઇક્વલ ડીવાય બાય ડીએક્સ માઇનસ એક્સ વન. તો વાય વન ના બાદ લઈ લો, વાય માઇનસ વાય વન ના બાદ લો, વાય વન માઇનસ એક્સ વન ડીવાય બાય ડીએક્સ. સ્પર્શકનો વાય અંતઃખંડ, આ સ્પર્શકનો એક્સ અંતઃખંડ વાય અંતઃખંડ હતો. એ રીતે ધારો કે તમને કોઈ પૂછે અભિલંબનો એક્સ અંતઃખંડ અને વાય અંતઃખંડ, તો આ જે અભિલંબનું સમીકરણ છે એક્સ અંતઃખંડ પૂછે તો વાય બરાબર ઝીરો, અને વાય અંતઃખંડ પૂછે તો એક્સ બરાબર ઝીરો. એક્સ અંતઃખંડ પૂછે તો વાય ઝીરો લઈને એક્સને કરતા બનાવો, અને જો વાય અંતઃખંડ પૂછે તો એક્સ બરાબર ઝીરો લઈ વાયને કરતા બનાવો. સિમ્પલ છે. તો આ સૂત્રનો ઉપયોગ એ આ દાખલાઓમાં આવશે. આપણે એક્ઝામ્પલ જોઈએ. તો વક્રના કોઈ બિંદુ આગળ સ્પર્શકનો એક્સ અંતઃખંડ, સ્પર્શક આ જે સ્પર્શક છે એનો એક્સ અંતઃખંડ એટલે કે આ તેના સ્પર્શ બિંદુના વાયમથી ચાર ગણો છે. આનું સ્પર્શ બિંદુ આપણે ધારવું પડશે, આમાં નથી આપ્યું. તો જોઈએ, જો ધારો કે સ્પર્શ બિંદુ એક્સ વાય છે, એક્સ અલ્પવિરામ વાય, તો તેનું એક્સ અંતઃખંડ શું થાય? તો આ જે એક્સ અંતઃખંડ હતું એક્સ વન વાય વન સ્પર્શ બિંદુ હતું, છે એક્સ વન વાય વન, પણ આપણે શું લીધું છે? એક્સ વાય. તો આ જે એક્સ વન વાય વન છે એની જગ્યાએ આપણે શું લઈ લઈશું? એક્સ અને વાય. તો એક્સ અંતઃખંડ શું થાય? એક્સ માઇનસ વાય ડી એક્સ બાય ડી વાય. એ કોણ જેલો છે? વાય એમના ચાર ગણો એટલે ફોર વાય.
તો આ બધું એક વાર લઈ લો, તો ડી એક્સ બાય ડી વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ ફોર વાય બાય વાય છેદ વિભાજન કરો અને એક્સ બાય વાયને આ બાર લઈ લો, તો એક્સ બાય વાય બરાબર ટી આદેશ, અથવા બે રીતે થાય. તમે એક્સ સમપરિમાણ વિકલ સમીકરણની રીતથી પણ ઉપયોગ કરી શકો છો અને સુરેખ વિકલ સમીકરણનો પણ ઉપયોગ કરી શકો. જેને સુરેખ વિકલ સમીકરણમાં સરખાવી પી ઓફ વાય માઇનસ વન ઓપન વાય ક્યુ ઓફ વાય કલો માઇનસ ફોર આઈ એફ બરાબર ઇ રેસ ટુ ઇન્ટીગ્રેશન પી ઓફ વાય ડી વાય ઇઝ ઇક્વલ ટુ ઇ રેસ ટુ ઇન્ટીગ્રેશન માઇનસ વન ઓપન વાય ડી વાય ઇઝ ઇક્વલ ટુ ઇ રેસ ટુ માઇનસ લોગ ઓફ માય એટલે વન ઓપન વાય થશે. સૂત્ર એક્સ ઇન્ટુ આઈ એફ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટીગ્રેશન ક્યુ ઓફ વાય આઈ એફ ડી વાય, એક્સ ઓપન વાય ઇઝ ઇક્વલ ટુ ઇન્ટીગ્રેશન ક્યુ ઓફ વાય છે માઇનસ ફોર અને આઈ એફ છે ઓપન વાય. તો એક્સ બાય વાય ઇક્વલ માઇનસ ફોર લોગ ઓફ મોડ વાય પ્લસ સી, જે માગેલ વક્રનું સમીકરણ કહી શકો છો. બરાબર છે, સિમ્પલ આ જે છે એમાં તમારે આ સૂત્રનો ઉપયોગ કરવો પડે તો તમને ખ્યાલ આવશે. હજી આગળ જોઈએ. જો અચળ લંબાઈના અવાભિલંબ, અવાભિલંબની લંબાઈ એ અચળ છે, આ જે છે એ કોન્સ્ટન્ટ છે, અને ઉગમ બિંદુમાંથી પસાર થતા વક્રનું સમીકરણ, તો સૌથી પહેલાં તો અવાભિલંબની લંબાઈ એ આપણે સી લઈ લઈએ કોન્સ્ટન્ટ. લંબાઈ કીધું છે એ હંમેશા ધન જ હોય તો એને આપણે માનાંક કાઢી નાખીએ વાય ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ. વાય ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ ઇક્વલ સી ડીએક્સ, આ બાજુ વાય ડીવાય ઇક્વલ સી ડીએક્સ, બે બાજુ ઇન્ટીગ્રેશન, ઇન્ટીગ્રેશન ઓફ વાય ડીવાય ઇઝ ઇક્વલ ટુ ઇન્ટીગ્રેશન ઓફ સી ડીએક્સ, વાય સ્ક્વેર બાય ટુ ઇઝ ઇક્વલ ટુ સી એક્સ પ્લસ સી ડેસ. અહીંયા સી છે તો આપણે સી ડેસ લઈ શકીએ, કે લઈ શકો જે લેવું હોય તે, પણ જે શેમાંથી પસાર થાય છે ઉગમ બિંદુ, જે ઉગમ બિંદુ પસાર થાય આ જીરો આ જીરો મતલબ સી ડેસ બરાબર જીરો, કિંમત મૂકી દો તો વાય સ્ક્વેર બાય ટુ ઇઝ ઇક્વલ ટુ સી એક્સ, એટલે કે વાય સ્ક્વેર ઇક્વલ ટુ સી એક્સ, જે તમે પરવલય કહી શકો છો, કહેવાય ને પરવલય, વાય સ્ક્વેર ઇક્વલ ટુ સી એક્સ. તો સરસ મજાનો આ દાખલો પણ તમે હવે લખી લો. પહેલા આગળ જોઈએ. જો કોઈ વક્રના સ્પર્શકના વાય અંતખંડનો વર્ગ, સ્પર્શકનો વાય અંતખંડ જેનો વર્ગ એ તે સ્પર્શ બિંદુના એક્સ અને વાય આમ ના ગુણાકાર જેટલો હોય તો તે વક્રનું સમીકરણ મેળવો. તો સૌથી પહેલા સ્પર્શ બિંદુ એક્સ વાય છે, તો વાય અંતખંડ શું થાય, વાય માઇનસ એક્સ ડીવાય બાય ડીએક્સ, જેનો વર્ગ, જેનો વર્ગ તે સ્પર્શ બિંદુના એક્સ આમ અને વાય આમનો ગુણાકાર, એક્સ ઇન્ટુ વાય, બે પર સ્ક્વેર રૂટ લઈ લઈએ તો વાય માઇનસ એક્સ ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ પ્લસ માઇનસ રૂટ એક્સ વાય, તો ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ આ બાજુ એટલે વાય પ્લસ માઇનસ રૂટ ઓફ એક્સ વાય છેદમાં એક્સ છેદ વિભાજન વાય બાય એક્સ પ્લસ માઇનસ રૂટ વાય બાય એક્સ. તો આ તો સીધી વાત છે, સમપરિમાણ થઈ ગયું, વાય બાય એક્સ બરાબર ટી, વાય બરાબર ટી એક્સ, તો ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટી પ્લસ એક્સ ડી ટી બાય ડીએક્સ, જેને સમીકરણ નંબર એકમાં મૂકી દો. અહીંયા ટી પ્લસ એક્સ ડી ટી બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટી પ્લસ માઇનસ રૂટ ટી, ટી ટી કેન્સલ, તો એક્સ ડી ટી બાય ડીએક્સ ઇઝ ઇક્વલ પ્લસ માઇનસ રૂટ ટી, પ્લસ માઇનસ રૂટ ટી આ બાર લઈ લો, એક્સ ડીએક્સ પેલી બાજુ, તો પ્લસ માઇનસ ડી ટી બાય રૂટ ટી ઇઝ ઇક્વલ ટુ વન ઓપોન એક્સ ડીએક્સ, બે બાદ સંકલન, આ થશે પ્લસ માઇનસ ટુ રૂટ ટી ઇક્વલ ટુ લોગ ઓફ મોડ એક્સ પ્લસ સી, ટીની કિંમત મૂકી દો, પ્લસ માઇનસ ટુ રૂટ વાય બાય એક્સ ઇક્વલ ટુ એલ એન એક્સ પ્લસ સી. આ જે છે માગેલ વક્રનું સમીકરણ થઈ ગયું. સિમ્પલ છે, ફક્ત તમને સ્ટાર્ટિંગ આ ખ્યાલ હોવો જોઈએ, આ સૂત્ર ખ્યાલ હોવો જોઈએ, અને સૂત્ર તમે આકૃતિ પરથી બનાવી શકો એમ છો. બરાબર, આ તમને ખ્યાલ હતો તમે બનાવી શકો છો. નેક્સ્ટ જોઈએ, વક્રના સ્પર્શકનું ઉગમ બિંદુથી લંબ અંતર, વક્રના સ્પર્શક, તો પેલા તો સ્પર્શક મળવું પડશે, જેનું ઉગમ બિંદુથી લંબ અંતર એ તે સ્પર્શકના સ્પર્શ બિંદુના એક્સિયામ જેટલું હોય. સૌથી પહેલા આપણે સ્પર્શનું સમીકરણ જોઈએ. જો સ્પર્શક કેપિટલ વાય માઇનસ સ્મોલ વાય ઇઝ ઇક્વલ ટુ એમ કાઉન્સમાં કેપિટલ એક્સ માઇનસ સ્મોલ એક્સ, અને કેપિટલ એક્સ ને કેપિટલ વાય એ વક્રના ચલ છે, સ્મોલ એક્સ ને સ્મોલ વાય એ આપણા સ્પર્શ બિંદુ છે. શું છે? આપણું સ્પર્શ બિંદુ, કારણ કે એક્સ વન ને વાય વન ને આપણે સંકલનમાં ઘણું થોડું ડિફિકલ્ટ થાય, એટલે આપણે જે સ્પર્શ બિંદુ છે એ હંમેશા એક્સ અને વાય લઈશું. બરાબર, એટલે જે ચલ તરીકે છે, જે વક્રના ચલ જે છે એ કેપિટલ એક્સ ને કેપિટલ વાય લીધા છે આપણે અહીંયા, જ્યાં એમ એ શું છે, ડીવાય બાય ડીએક્સ એટલે કે ઢાળ. કાઉન્સ છોડો તો આ એમ એક્સ માઇનસ વાય માઇનસ એમ એક્સ આ પ્લસ વાય, અહીંયા કેપિટલ એક્સ ને કેપિટલ વાય એ વક્રના ચલ છે, એટલે એક્સ અને વાય વાળું આપણને એક સમીકરણ, સ્પર્શકનું સમીકરણ મળી ગયું, જેનું લંબ અંતર, ઉગમ બિંદુથી લંબ અંતર, ઉગમ બિંદુથી લંબ અંતર તો શું હતું, તો કે મોડ ઓફ પી છેદમાં રૂટ ઓફ સી સ્ક્વેર પ્લસ વન પ્લસ સી સ્ક્વેર, એવું હતું ને, તો મોડ ઓફ પી એટલે
y माइनस एम एक्स छेदमा रूट ऑफ वन प्लस सी स्क्वेर अथवा रूट ऑफ ए स्क्वेर प्लस बी स्क्वेर हतुं, मोड ऑफ पी मोड ऑफ सी छेदमा रूट ऑफ ए स्क्वेर प्लस बी स्क्वेर, શું તો p ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ c છેદમાં રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર હતું. તો આ c c એટલે y માઇનસ mx છેદમાં રૂટ ઓફ a અને b, 1 અને m છે તો એનો સ્ક્વેર. આ જે લંબ અંતર છે એ કોના બરાબર, તો તે સ્પર્શ બિંદુને x એમ જઈ લો તો ઇક્વલ ટુ x. આને આ બર લઈ બે બાર સ્ક્વેર કરી નાખો તો y માઇનસ mx હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર ઇન્ટુ 1 માઇનસ m સ્ક્વેર, આનું વિસ્તરણ y સ્ક્વેર માઇનસ 2y mx પ્લસ m સ્ક્વેર x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર પ્લસ m સ્ક્વેર x સ્ક્વેર. બંને પાસેથી x સ્ક્વેર m સ્ક્વેર કેન્સલ, શું વધ્યું 2y mx ઇઝ ઇક્વલ ટુ y સ્ક્વેર માઇનસ x સ્ક્વેર. આ 2y m x ને આ પર લઈ લો અને m ની જગ્યાએ dy બાય dx, આમાં તમે x સ્ક્વેર વડે ભાગી નાખો તો dy બાય dx ઇઝ ઇક્વલ ટુ y બાય x હોલ સ્ક્વેર માઇનસ 1 છેદમાં 2y બાય x. મિત્રો અહીંયા જગ્યાના અભાવના લીધે આમાં સમપરિમાણ વિકલ સમીકરણ રીતે ઉકેલ દો, y બાય x બરાબર t લઈ લો તો તમને એ ઉકેલ આવો કંઈક મળશે, x ઇન્ટુ કાઉન્સમાં વાય સ્ક્વેર અપોન એક્સ સ્ક્વેર પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ સી, જે સેમાંથી પસાર થાય છે 1 1. તો 1 1 મૂકી દો, આ 1 1 પ્લસ 1 એટલે 2 એટલે સી બરાબર 2 થાય, સી બરાબર 2 આમાં મૂકી દો તો x કાઉન્સમાં વાય સ્ક્વેર અપોન એક્સ સ્ક્વેર પ્લસ 1 બરાબર 2, સાદરૂપ આપો તો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ 2 એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. એટલે સરસ મજાની રીત આ અહીંયા કમ્પ્લીટ થાય. મિત્રો આ રીત જેવી કમ્પ્લીટ થાય એના પરથી આપણે કહી શકીએ કે આ ચેપ્ટર વિકલ સમીકરણ સરસ મજાનું ચેપ્ટર અહીંયા આપણે ક્લિયર સાબિત કહી શકીએ છીએ. બરાબર લખી લો હવે આ.